હવે આગળ વાત કરીએ હાલોલ તાલુકાના મસવાડાની. હાલોલ તાલુકાના મસવાડા ગામની ગોચરની જમીન ઉદ્યોગ એકમને અપાતા ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન. પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ તાલુકાના મસવાડ ગામની ગોચર જમીન સર્વે નંબર 53 અને સર્વે 93ની 8,655 ચોરસ મીટર જમીન ગામ લોકો સહિત પંચાયતના સભ્યોની જાણ બહાર પંચાયતમાં ઠરાવ કરી જમીનની બાજુમાં બની રહેલ જીસીબી કંપનીને આપવાના આક્ષેપ સાથે પંચાયતના સભ્યો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ દર્શાવ્યો. કોઈપણ ભોગે ગોચર જમીન નહીં આપવા એક સૂર ઉઠાવી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેમ છતાં ન્યાય નહીં મળે તો છેવટે હાલોલ મામલતદાર કચેરીએ ભૂખ હડતાળ કરાશે જેનું જાણવા મળેલ છે. મસવાડ ખાતે નવીન જીઆઈડીસીનું નિર્માણ થતાં ગામ લોકોને મોટાભાગની જમીનો જમીન સંપાદનમાં આવરી લેવાઈ મોટા ઉદ્યોગો સ્થાપ્યા છે, જેમાં જેસીબી કંપનીની બાજુમાં આવેલ ગોચરની જમીન ગ્રામસભામાં નક્કી કર્યા વગર પંચાયતના સભ્યો સરપંચની જાણ બહાર ગ્રામસભામાં હાજર રહેવાની સહયોગનો દુરુપયોગ કરી ઠરાવ કર્યો હોવાના આક્ષેપો કરાયા છે. ગામ ગોચરની જમીન ન રહેતા મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોના પશુ માટે ઘાસચારોનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું ગામ લોકો જણાવી રહ્યા છે, ત્યારે ગામ લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. ZSTV ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન માં ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા. ચોટીલાના મુત્સરભાઈ કલાડિયા સુપ્રીમ સેલ્સ એજન્સી તરફથી ચોટીલાના સર્વે લોકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. સાથોસાથ તહેવારોમાં કોરોના મહામારીમાં દરેક લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ,
કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ ખીલના ડાઘા મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો કરદર પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર ચામડી નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990903.